અને રાણા થાવર વિહાર કૃષિ માર્કેટનું ઉદઘાટન પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ બાગાયતી ખેતી કરવાની હાકલ પણ કરવામાં આવી હતી. ધાનેરા તાલુકામાં વર્ષોથી જરૂરિયાત શાક માર્કેટની હતી, જે આજે વીઆર કૃષિ માર્કેટમાં સાર્થક થતી જોવા મળી હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને માવજીભાઈ દેસાઈએ દીપ પ્રગટાવીને માર્કેટને ખુલ્લું મૂક્યું હતું. શંકરભાઈએ ખેડૂતોને બાગાયતી ખેતી કરવાનું આહવાન કર્યું હતું. શાકભાજીની ખેતીથી તાલુકામાં ખેડૂતોનો નવો મુકામ સર કરતે આશાવાદ સેવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેરહાઉસના ચેરમેન મગનલાલ માલે સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કૃષિ માર્કેટના ઉદઘાટનમાં હજારો લોકોની જનમેદની પણ હાજર રહી હતી. આજે ધાનેરાની અંદર શાકભાજી અને ફળ માટેનું એપીએમસીની શરૂઆત થઈ છે. ખેડૂતો પણ મોટા પ્રમાણમાં અહીંયા વાવેતર કરવા આગળ વધી રહ્યા છે. વેપારી મિત્રો પણ જે પ્રમાણમાં ઉત્સાહથી અહીંથી છે રાજસ્થાન સુધી માલને સપ્લાય કરવા માટેની જે ચેન બનાવી રહ્યા છે, અને હું માનું છું કે કૃષિના પાકોમાં જે વિવિધતા આવશે, એક જ પ્રકારના પાકો નહીં પણ વધુમાં વધુ પાકો અલગ અલગ જાતના થાય, તેને વળતર જે મળે છે એમાં ખૂબ મોટો વધારો થઈ શકશે. રમેશ સુથાર, આઝાદ ન્યૂઝ, ધાનેરા.